હેલો નમસ્કાર મિત્રો મિત્રો આજે છે એક મે બે હજાર એકવીસ એટલે કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે આજે એક મે બે હજાર એકવીસના રોજ મિત્રો આ આપણું ગુજરાત રાજ્ય છે કે એવું રાજ્ય છે શાંતિ સમૃદ્ધિનો પર્યાય એટલે આપણું આ ગુજરાત રાજ્ય આ ગુજરાત રાજ્ય છે એમને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન વ્યક્તિ આપ્યા છે સરદાર વલ્લભ આપણે મહાત્મા ગાંધીજી જેવા વ્યક્તિ આપ્યા છે લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી આપ્યા છે ધીરુભાઈ અંબાણી આપ્યા છે એમણે રવિશંકર મહારાજ જેવા વ્યક્તિઓ આપ્યા છે તો આપણા એ આ ગુજરાત રાજ્ય છે એનો સ્થાપના દિવસ છે એવું કહી શકાય કે આ ગુજરાત રાજ્યનો આજે બર્થડે છે તો એને આપણા વિડીયોની ટેગલાઇન છે હું છું ગુજરાત ગુજરાત પરિચય તો મિત્રો ચાલો આપણે જોઈએ આ ગુજરાતનો પરિચય ઓકે હું છું પંકજ કંજરિયા એનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગુરુ ઉપર મિત્રો ઘણા બધા લોકોને ખ્યાલ પણ નથી હોતું કે આ ગુજરાત શું છે તો કોઈ આપણે જે તૈયારી કરતા હોય છે એ લોકોને તો ખ્યાલ હોય છે બટ જે લોકોને તૈયારી નથી કરતા એ લોકોને પણ આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી બની રહેશે કે આ ગુજરાત શું છે એને ખ્યાલ આવશે મિત્રો આપણે આ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી ગુરુ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ઓકે તમારા કોઈ ડાઉટ હોય તો ની અંદર જરૂર બતાવજો ઓકે અને આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત જી ગુરુ એનાજી સુધી ફોલો ન કરી તો ફોલો કરી લેજો અને અહીંથી આપણી ચેનલ છે આપણે સબસ્ક્રાઇબ કરી લેજો ઓકે હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની હવે તમને બધા લોકોને ખ્યાલ છે કે આપણો આ ગુજરાત રાજ્યનો મેપ છે ગુજરાત રાજ્યનો મેપ છે પરંતુ આપણું ભારત દેશ જ્યારે આઝાદ થયો ઓગણીસો ને સુડતાલીસની અંદર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની અંદર ભારત દેશ આઝાદ થાય છે એ સમયે ગુજરાત રાજ્ય છે આવું નહોતું એ સમયે ગુજરાત રાજ્ય છે આવું હતું નહીં એ સમયે ટોટલ પાંચસો ને જેટલા દેશી રજવાડાઓ હતા આખા સમગ્ર ભારત દેશની અંદર પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા એમાંથી ત્રણસો ને જેટલા રજવાડા ખાલી ફક્ત ને ફક્ત આપણા ગુજરાતની અંદર હતા કેટલા ત્રણસો ને રજવાડા આપણા ગુજરાતની અંદર એની અંદર હતા અને એ ગુજરાતની અંદર ત્રણસો છાસઠમાંથી ખાલી બસો બાવીસ તો આપણા સૌરાષ્ટ્રની અંદર હતા કાઠિયાવાડાની અંદર બસો બાવીસ જેટલા રજવાડાઓ હતા ઓકે અને એવું કહી શકાય કે સૌથી વધારે આપણા જે રજવાડા હોય આપણા સમગ્ર ગુજરાત ભારતની અંદર તો સૌથી વધારે આપણા ગુજરાતની અંદર કાઠિયાવાડાની અંદર આ રોજ સૌપ્રથમ એક આપણા ગુજરાતમાંથી એક રાજ્ય બને છે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ અને એને કહેવામાં છે સૌરાષ્ટ્ર રાજ્ય સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બને છે યાદ રાખજો મિત્રો ઓગણીસો ને અડતાલીસના રોજ આપણું જે આ સૌરાષ્ટ્ર જે છે આટલું એક અલગ રાજ્ય હતું સૌરાષ્ટ્ર છે અલગ રાજ્ય હતું આ સૌરાષ્ટ્ર ઓકે સૌરાષ્ટ્ર છે અલગ રાજ્ય બને છે અને ત્યારબાદ આ કચ્છ છે કચ્છ અહીંયા પાકિસ્તાન સાથે ડાયરેક્ટ બોર્ડર ધરાવતું હતું એટલે પાકિસ્તાનનું જોખમ હતું શરૂઆતમાં ભારત દેશ આઝાદ થયો એટલા માટે તો ત્યારે આ કચ્છ છે કચ્છ એને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે છે અલગથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે છે અને બાકીનો જે આ તળ ગુજરાતનો જે પ્રદેશ છે તળ ગુજરાતનો જે પ્રદેશ છે એ મુંબઈ રાજ્યનો ભાગ બને છે મુંબઈ રાજ્યનો ભાગ બને છે તો આપણે અત્યારે જોઈએ છીએ આવો ગુજરાતનો મેપ હતો નહીં કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશ સૌરાષ્ટ્ર અલગ રાજ્ય અને મુંબઈ અલગ મુંબઈ રાજ્યની અંદર બાકીનો આપણા ગુજરાતનો હિસ્સો હતો તો આ જે સિચ્યુએશન જે હતી આ જે સિચ્યુએશન હતી એ ઓગણીસો અડતાલીસથી આ શરૂ થઈ ઓગણીસો અડતાલીસથી શરૂ થાય છે ઓકે અને ઓગણીસો છપ્પન સુધી આ અલગ સૌરાષ્ટ્ર રાજ્ય રહે છે કચ્છ પણ અલગ રાજ્ય રહે છે ઓકે અને મુંબઈ પણ અલગ રાજ્ય રહે છે આ બાકીનો હવે ઓગણીસો છપ્પનની અંદર ઓગણીસો ને છપ્પનની અંદર અલગ આખા મુંબઈ રાજ્યની રચના કરવામાં આવે છે મુંબઈ રાજ્યની રચના કરવામાં આવે છે અને આપણું આખું આ ગુજરાત છે આખે આખું હવે ગુજરાત છે એ મુંબઈ રાજ્યનો ભાગ બને છે આ મુંબઈ રાજ્યનો આખો આ ભાગ બને છે આર્યુઆર ઓકે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કચ્છ આપણું તળ ગુજરાત આખે આખું આ મુંબઈ રાજ્યનો ભાગ બને છે ઓકે અને એને કહેવામાં આવતું હતું બૃહદ મુંબઈ હવે આ બૃહદ મુંબઈ છે એ દ્વિભાષી રાજ્ય હતું કેવું હતું દ્વિભાષી રાજ્ય હતું દ્વિભાષી રાજ્ય હતું જ્યાં મરાઠી ઓકે મરાઠી અને ગુજરાતી ભાષા બોલવા બોલાતી હતી એટલે આમાં ઘણા બધા વાદ વિવાદો મતભેદો પણ સર્જાતા હતા એટલા માટે ઓગણીસો ને છપ્પનની અંદર આપણા ગુજરાતના મહાનાયક ઓકે ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુલાલ યાજ્ઞિક જે હતા એમની આગેવાનીમાં મહા ગુજરાત આંદોલન થાય છે કેવું મહા ગુજરાત આંદોલન અને એનું ટેકલાઈન હતું લેકે રહે ગયે મહાગુજરાત લે કે રહે ગયે મહાગુજરાત અને આ મહાગુજરાત આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિકના વડપણ હેઠળ કરવામાં આવે છે અને ત્યારબાદ ફાઇનલી આ જે ગુજરાત રાજ્ય છે ગુજરાત રાજ્ય છે એ એક મે ઓગણીસો સાઠના રોજ એક મે ઓગણીસો સાઠના રોજ આ ગુજરાત રાજ્ય છે એની રચના થાય છે અને એ સમયે આપણા જે મોરારજીભાઈ દેસાઈ છે એ આ અલગ ગુજરાત રાજ્યના પક્ષમાં નહોતા એના વિરોધમાં હતા ઓકે અને આપણી ગુજરાતની જે જનતા છે એ અલગ રાજ્યના પક્ષમાં હતા અને કહેવાય છે ને કે ધાર્યું તો ધણીનું થાય એટલે કે જનતા જનાર્દનનું થાય તો આપણી ફાઇનલી આપણે ગુજરાત રાજ્યની જે જનતા હતી એને આ આખું જે આંદોલન હતું એ વેગ પકડ્યો અને ફાઇનલી એક મે ઓગણીસો સાઠના રોજ અલગથી ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે અલગથી ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે એક મે ઓગણીસો અને આ જે એક મે ઓગણીસો સાહીઠ ના રોજ જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે એ સમયે આપણો જે આ સાબરમતી આશ્રમ છે અમદાવાદની અંદર આવેલો છે મહાત્મા ગાંધીજી ઓકે સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર મહારાજ આ રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવે છે ઓકે રવિશંકર મહારાજના હસ્તે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવે છે આ એ રવિશંકર મહારાજ હતા કે જેને ગુજરાતની અંદર મુખ સેવક તરીકે ઓળખવામાં આવે છે ઓકે મુખ સેવક તરીકે ઓળખવામાં આવે છે મુઠ્ઠી ઉચ્ચેરો માનવી તરીકે પણ ઓળખવામાં આવે છે રવિશંકર મહારાજ તો એમના હસ્તે આ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવે છે એની સ્થાપના કરવામાં આવે છે અને સૌ પ્રથમ આ સાબરમતી નદીના કાંઠે ગુજરાત રાજ્યનું જે આ મંત્રીમંડળ છે એને શપથ લેવડાવવામાં આવે છે ગુજરાત રાજ્યના મંત્રીમંડળને શપથ લેવડાવવામાં આવે છે ઓકે આપણા ડૉક્ટર જીવરાજ મહેતા આ વગેરે આખું મંત્રીમંડળ છે એને શપથ લેવડાવવામાં છે આપણે આગળ જોઈશું ઓકે ત્યારબાદ હવે ગુજરાત રાજ્ય છે એની રચના થઈ જાય છે ઓકે જ્યારે ગુજરાત રાજ્યની રચના થાય છે ત્યારે ગુજરાતની અંદર ટોટલ સત્તર જિલ્લાઓ આવેલા હતા કેટલા હતા ટોટલ સત્તર જિલ્લાઓ આવેલા હતા અને એકસો ને પંચ્યાસી જેટલા તાલુકા હતા ગુજરાતની અંદર કેટલા સત્તર જિલ્લા અને એકસો ને પંચ્યાસી ગુજરાત રાજ્યની સ્થાપના સમયે એટલા તાલુકા હતા અને જિલ્લા હતા અત્યારે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર એના ડબલ સત્તરના એ સમયના અત્યારે તેત્રીસ જિલ્લા આવેલા છે કેટલા ગુજરાતની અંદર ત્યાં તેત્રીસ જિલ્લા આવેલા છે બસો એકાવન તાલુકા આવેલા છે બસો એકાવન તાલુકા આવેલા છે અને અઢાર હજાર પાંચસો ને ચોર્યાસી અઢાર હજાર પાંચસો ચોર્યાસી ગામડા છે અને એમાંથી ચૌદ હજાર બસો બાણું ગ્રામ પંચાયત ગુજરાતની અંદર આવેલી છે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતો આવેલી છે હવે મિત્રો આ ટોટલ આપણા અત્યારે હાલમાં ગુજરાતની અંદર ટોટલ તેત્રીસ જિલ્લાઓ આવેલા છે તેત્રીસ જિલ્લાઓ આવેલા છે ઓકે ઝડપથી હું સ્પીડમાં જે આ આપણા તેત્રીસ તેત્રીસ જિલ્લા છે એના નામ બોલી જાઉં છું ઓકે આપણે મેપમાં મેપની અંદર છે હું જિલ્લા તેત્રીસ તેત્રીસ જિલ્લા છે હું સ્પીડમાં તમને કહી દઉં છું ઓકે જેથી કરીને આપણો ઓછો સમય બચે ઓકે મેપની અંદર જ કહી દઈશ એટલે તમને ખ્યાલ આવી જાય જો સૌપ્રથમ કચ્છ છે અહીંયા મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે જૂનાગઢ છે અમરેલી છે ગીર સોમનાથ ભાવનગર બોટાદ ઓકે સૌરાષ્ટ્રની અંદર કેટલા રાજ્ય આવેલા જિલ્લા આવેલા છે સૌરાષ્ટ્રની અંદર અગિયાર જિલ્લા આવેલા છે કચ્છ આપણો અલગ એક જિલ્લો છે કચ્છ આપણો એક અલગ જિલ્લો છે ઓકે અને આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર જોઈએ તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર આ ઉત્તર ગુજરાતમાં છે ઓકે પછી મ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેરપુર પછી દક્ષિણમાં જોઈએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગ અને વલસાડ ઓકે આ વલસાડ છે આપણું ગુજરાતનું સૌથી છેલ્લે આવેલું ગુજરાતનું જિલ્લો છે ઓકે અને આપણું આ ગુજરાત રાજ્ય છે એ અહીંયા પાકિસ્તાન સાથે આ કચ્છ છે પાંચસો ને બાર કિલોમીટર જેટલી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને અહીંયાથી આટલા જે રાજ્યો છે અહીંયા રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે આ છોટા ઉદેપુર છે દાવોદ છે એ અહીંયા મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે અને આ વલસાડ ડાંગ તાપી નવસારી સોરી નર્મદા છોટા ઉદેપુર અહીંયા મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવે છે મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવે છે ઓકે આટલી વાત થઈ હવે આપણે આગળ વધીએ હવે આપણું આ ગુજરાત રાજ્ય છે એના ક્ષેત્રફળની વાત કરીએ હવે આપણું આ ગુજરાત રાજ્ય છે સૌપ્રથમ તો આપણે એને ભારતના મેપમાં જોઈએ ભારતના મેપમાં આપણે આ ગુજરાત રાજ્યને આપણે જોઈએ તો અહીંયા ચાર દિશાઓ આવેલી છે ચાર દિશાઓ આવેલી હોય છે મેપ હોય એને હંમેશા ચાર દિશામાં વહેંચવાનો આ દિશા છે આપણી ઉત્તર દિશા આ છે દક્ષિણ દિશા આ છે પૂર્વ દિશા અને આ છે પશ્ચિમ દિશા તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં આવેલું ભારતની તો એ પશ્ચિમ દિશાની અંદર આવે છે ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ દિશાની અંદર અહીંયા આવેલું છે ઓકે હવે આ આખો ભારત દેશ છે એનું બત્રીસ ક લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રપળ છે ઓકે આપણે રાઉન્ડ ફિગ ફિગર હું તમને કહું છું બત્રીસ લાખ ચોરસ કિલોમીટર આ ભારત દેશનું ક્ષેત્રપળ છે એમાંથી આપણા ગુજરાતનું ખાલી ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે તો કે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ છે હવે આપણે ચોરસ કિલોમીટર એટલે કેવી રીતે તો માની લો કે આ જે લંબાઈ આપણે આ છે આ લંબાઈ ત્રણ કિલોમીટર છે અને પહોળાઈ બે કિલોમીટર છે તો ચોરસ કિલોમીટર કરવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓકે

છઠ્ઠું સ્થાન ગુજરાત રાજ્યનું છે હવે તમને પ્રશ્ન થાય કે તો સૌ પ્રથમ સૌથી વધારે વિસ્તારમાં મોટો જિલ્લો રાજ્ય કયું તો આપણું આ રાજસ્થાન રાજ્ય છે રાજસ્થાન રાજ્ય એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે સૌથી મોટું રાજ્ય છે અને વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત છે નવમું સ્થાન ધરાવે છે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત છે ઓકે હવે જ્યારે આપણું ગુજરાત રાજ્ય છે ઓગણીસો સાહીઠ પહેલી મે ઓગણીસો સાઈઠમાં જ્યારે આઝાદ અલગ પડે છે આઝાદતા ન કહી શકાય પણ અલગ પડે છે જ્યારે મુંબઈ રાજ્યમાંથી તો એ સમયે ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ બનાવવામાં આવે છે ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ બનાવવામાં છે આપણું હાલનું આ ગાંધીનગર છે તો એ તો એ ઓગણીસો ને એકોતેરમાં બનાવવામાં આવ્યું વર્તમાન પાટનગર છે એની રચના મતલબ કે આપણું વર્તમાન પાટનગર ઓગણીસો ને એકોતેરમાં બનાવવામાં આવ્યું હતું એ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગર છે આપણું આ પાટનગર બને છે પરંતુ પ્રથમ પાટનગર આપણું હતું અમદાવાદ યાદ રાખજો પ્રથમ પાટનગર અમદાવાદ હતું ઓકે જ્યારે ગુજરાત રાજ્યની રચના કરવામાં આવે છે સાબરમતી આશ્રમ ખાતે આપણા રવિશંકર મહારાજ છે એમને મંત્રીમંડળને શપથ લેવડાવે છે એ સમયે આપણા સૌપ્રથમ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ આ વસ્તુ યાદ રાખવાનું છે પ્રથમ રાજ્યપાલ આપણા ગુજરાત રાજ્યના કોણ હતું તો કે શ્રી મહેન્દી નવાજ જંગ શ્રી મહેંદી નવાજ જંગ છે આપણા ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ હતા અને મૂળ હૈદરાબાદના નિવાસી હતા અને પ્રથમ મુખ્યમંત્રી હતા આપણા ડોક્ટર જીવરાજ મહેતા ડોક્ટર જીવરાજ મહેતા છે ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી બને છે અને ગુજરાત રાજ્યની કમાન છે એ આ ડોક્ટર જીવરાજ મહેતા સૌ પ્રથમ સંભાળે છે આ ડૉક્ટર જીવરાજ મહેતા છે એ અમરેલીના મૂળ વતની હતા અમરેલીના મૂળ વતની હતા ઓકે અમરેલીના અને આ ડોક્ટર જીવરાજ મહેતા છે તેઓ આપણા મુંબઈ રાજ્યના મંત્રીમંડળની અંદર પણ રહી ચૂકેલા ઓકે મુંબઈ રાજ્યના મંત્રીમંડળમાં પણ રહી ચૂકેલા ત્યારબાદ આપણા ગુજરાત રાજ્ય છે એની વિધાનસભાની વાત કરીએ વિધાનસભાની તો વિધાનસભા જ્યારે સૌપ્રથમ પ્રથમ વિધાનસભા એની એકસો ને બત્રીસ સીટ હતી ઓકે આપણા ગુજરાત રાજ્યની તો આ ગુજરાત રાજ્યના સૌપ્રથમ વિધાનસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષ હતા કલ્યાણજીવી મહેતા કલ્યાણજીવી મહેતા છે એ ગુજરાત રાજ્યના સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ બને છે અને ઉપાધ્યક્ષ અથવા તો ડેપ્યુટી સ્પીકર ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે અંબાલાલ શાહની નિમણૂક કરવામાં આવે છે અંબાલાલ શાહની નિમણૂક કરવામાં આવે છે અને આ ગુજરાત વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતા તરીકે નગીનદાસ ગાંધી બેસે છે નગીનદાસ ગાંધી છે એ ગુજરાત રાજ્યની વિધાનસભાના સૌ પ્રથમ વિપક્ષના નેતા તરીકે આવે છે ઓકે હવે અત્યારે વિધાનસભા ગુજરાત વિધાનસભાની બેઠક કેટલી છે તો એકસો ને બ્યાસી જેટલી ગુજરાત વિધાનસભાની બેઠક છે ઓકે એકસો ને બ્યાસી જેટલી ગુજરાત વિધાનસભાની બેઠક છે એટલે કે આપણા ગુજરાત વિધાનસભા છે ત્યાં એની અંદર ટોટલ એકસો ને બ્યાસી જેટલા એકસો ને બ્યાસી જેટલા ધારાસભ્યો હોય છે એકસો ને બ્યાસી જેટલા ધારાસભ્યો હોય છે કે જે આપણે અહીંયા લોકલ લેવલથી તાલુકા લેવલથી આપણે એને એને મત આપીને ચૂંટીએ છીએ અને એ આ એકસો બ્યાસી ધારાસભ્યો છે એ વિધાનસભામાં બેસે છે અને એકસો બ્યાસી ધારાસભ્યો છે એ આપણા ગુજરાતના વિકાસ માટે ગુજરાતના લોકો માટે નાગરિકોના કલ્યાણ અર્થે એ ગુજરાત રાજ્યની અંદર એની ગુજરાત રાજ્ય માટે વિધાનસભાની અંદર આ એકસો બ્યાસી ધારાસભ્યો હોય છે એ કાયદાઓ બનાવે છે કાયદાઓ ઘડવાનું કામ કરે છે ઓકે હવે જ્યારે પ્રથમ વિધાનસભાની બેઠક પ્રથમ વિધાનસભાની બેઠક અમદાવાદની અંદર કઈ જગ્યાએ બેસતી હતી પ્રથમ પાટનગર આપણું અમદાવાદ હતું તો આપણી પ્રથમ વિધાનસભા ક્યાં હતી તો સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે એમાં પ્રથમ વિધાનસભાની બેઠક બેસતી હતી અને આપણું પ્રથમ સચિવાલય ક્યાં હતું પ્રથમ સચિવાલય ક્યાં હતું તો કે પોલિટેકનિક કોલેજ આંબાવાડી અમદાવાદની અંદર આપણું પ્રથમ સચિવાલય હતું પ્રથમ સચિવાલય હતું હવે યાદ પડે વર્તમાનમાં વિધાનસભા ભવન ક્યાં આવેલું છે આપણું વર્તમાનમાં વિધાનસભા ભવન ક્યાં આવેલું છે તો બધા લોકોને ખ્યાલ હોય કે ગાંધીનગરની અંદર આવે છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન વિઠ્ઠલભાઈ પટેલ ભવન કે જે આપણું વર્તમાન વિધાનસભા છે હવે આ જે અત્યારે વર્તમાન વિધાનસભા છે એનું તો હાલમાં રિનોવેશન કરીને મસ્ત બનાવી નાખ્યું છે પરંતુ એ પહેલાં જ્યારે આપણું ગાંધીનગરની અંદર જ્યાં વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે એનું સૌપ્રથમ જ્યારે ઓગણીસો ને એંસીની અંદર એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઓગણીસો એંસીમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એ સમયે આપણા ગુજરાત રાજ્ય છે એના રાજ્યપાલ હતા શ્રીમતી શારદાબેન મુખરજી શ્રીમતી શારદાબેન મુખરજી આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા શારદાબેન મુખરજી શ્રીમતી શારદાબેન મુખર્જીના હસ્તે આ ગુજરાતની વિધાનસભાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઓગણીસો ને એસીની અંદર ગાંધીનગરની અંદર વિઠ્ઠલભાઈ પટેલ ભવનનું ઓકે અત્યારે તો રિનોવેશન થઈ ગયું છે ઓકે હવે આ વાત કરીએ આપણે ગુજરાત વિધાનસભાની હવે આપણે વાત કરીએ લોકસભાની બેઠક હવે આપણી જે લોકસભા છે લોકસભા આપણી આવેલી છે દિલ્હીની અંદર તો આ દિલ્હીની અંદર ટોટલ પાંચસો ને પિસ્તાલીસ જેટલી લોકસભાની બેઠક આવેલી છે અને આખા સમગ્ર ભારતમાંથી હોય છે સમગ્ર ભારતમાંથી પાંચસો પિસ્તાલીસ લોકસભાની બેઠકો હોય છે મતલબ કે આપણી જેને સંસદ સભ્ય કહે છે એમ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓકે અને આ પાંચસો પિસ્તાલીસમાંથી બે સભ્યો હોય છે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે બાકીના પાંચસો ને તેતાલીસ સભ્યોની ડાયરેક્ટલી લોકો દ્વારા એને ચૂંટવામાં આવે છે ઓકે તો એમાંથી આ પાંચસો તેતાલીસમાંથી આપણા ગુજરાતની અંદર લોકસભાની બેઠકની સંખ્યાની જો વાત કરીએ તો ટોટલ એ છે છવ્વીસ સંખ્યા છે લોકસભાની સંખ્યા છે છવ્વીસ ગુજરાતના લોકસભાની બેઠક છે છવ્વીસ છે સૌથી વધારે યુપી છે યુપી એ એમાં એંસી છે બધા રાજ્યની અલગ અલગ પ્રકારે છે વસ્તીના આધારે અલગ અલગ પ્રકારની બેઠકોની સંખ્યા છે ઓકે આપણા ગુજરાતમાં છવ્વીસ યુપીમાં છ્યાસી છે એવી રીતે આવી જ રીતે આપણે જે રાજ્યસભાની બેઠકની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યસભાની અગિયાર બેઠકો આવેલી છે રાજ્યસભા પણ આપણા દિલ્હીમાં છે તો એની અંદર ગુજરાતની આપણી વિધાનસભાની સોરી ગુજરાત રાજ્યસભાની બેઠક જે આપણી અગિયાર આવેલી છે ઓકે હવે આપણે વર્તમાનની અંદર રાજ્યપાલ કોણ છે એની આપણે વાત કરી લઈએ વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો હાલમાં આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ઓકે આજે એટલે કે હું આજે વિડીયો રેકોર્ડ કરું છું એક મે ઓગણીસો સોરી બે હજાર એકવીસના રોજ તો આજની સ્થિતિએ આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી અને હાલમાં આપણા ગુજરાત વિધાનસભા છે એના સ્પીકર એટલે કે એના અધ્યક્ષ છે રાજેન્દ્ર ત્રિવેદી રાજેન્દ્ર ત્રિવેદી છે વર્તમાનમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર છે ઓકે અને તેઓ વડોદરા બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા છે વડોદરા બેઠક ઉપરથી તેઓ ચૂંટાઈને આવેલા છે રાજેન્દ્ર ત્રિવેદી ઓકે હવે આપણે આગળ વાત કરીએ તો પંચાયતી રાજ પંચાયતી રાજ ગુજરાતની અંદર પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો તો ગુજરાતની અંદર ત્રિસ્તરીય પંચાયતી રાજ છે કેવું છે ત્રિસ્તરીય પંચાયતી રાજ છે ગુજરાતની અંદર સૌ પ્રથમ નીચે ગામડાની અંદર હોય ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત હોય સૌ પ્રથમ નીચે એની ઉપર હોય તાલુકા પંચાયત તાલુકા પંચાયત અને એની ઉપર હોય છે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત તો ગુજરાત રાજ્ય છે એને ત્રિસ્તરીય પંચાયતી રાજ છે એ અમલમાં મૂકેલ છે અને આ પંચાયતી રાજનો જે કાયદો છે એનો આપણા ગુજરાતની અંદર અમલ એક એપ્રિલ ઓગણીસો તેસઠથી થયો હતો એક એપ્રિલ ઓગણીસો તેસઠથી આ ગુજરાતની અંદર પંચાયતી રાજ છે એની અમલ શરૂ થયો હતો ઓકે અને આપણા ગુજરાત છે એની અંદર મહાનગરપાલિકાની વાત કરીએ તો ટોટલ આઠ જેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે જે સિટીની વસ્તી ત્રણ લાખથી વધારે હોય એ સિટીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતો હોય છે બાકી પંદર હજારથી વધારે જે શહેરની વસ્તી હોય એને જનરલી નગરપાલિકા બનાવવામાં આવતી હોય છે નગરપાલિકા બનાવવામાં આવતી હોય છે પંદર હજારથી વધારે હોય બાકીને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે છે જનરલી તો અત્યારે આઠ મહાનગરપાલિકા છે એની આપણે વાત કરીએ તો એક છે આપણું અમદાવાદ ઓકે સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ અને ગાંધીનગર મિત્રો ગાંધીનગર છે થોડુંક આમાં વાત છે ગાંધીનગરની અંદર પૂરી ત્રણ લાખની પણ વસ્તી હતી નહીં અને ત્યારે જ આ ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ એનું કારણ છે કે મા ગાંધીનગર છે આપણા ગુજરાત રાજ્યની રાજધાની છે અને આપણા ગુજરાતના ગુજરાતના હોય કે તમામ જે વહીવટી કાર્યો છે આપણા ગાંધીનગરની અંદર થાય છે એટલા માટે આ ગાંધીનગર સિટીને ડેવલપ કરવા માટે આને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપેલો છે તો યાદ રાખજો મિત્રો આઠ છે ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓ છે બાકી બીજી જે હોય છે એ બધી નગરપાલિકા હોય છે નગરપાલિકા હોય છે માની લો કે કેમ સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરની અંદર નગરપાલિકા હોય સુરેન્દ્ર નગરપાલિકા આવેલી હોય પણ રાજકોટમાં કહીએ તો આપણે રાજકોટ મહાનગરપાલિકા છે મહાનગરપાલિકા છે ઓકે હવે આપણા ગુજરાત છે ગુજરાત એની અંદર કયા ધર્મ પાળતા લોકો મોટા ભાગે રહે છે તો ગુજરાતની અંદર મોટા ભાગે હિન્દુ ઇસ્લામ અને જૈન હિન્દુ ઈસ્લામ અને જૈન ધર્મ પાળતા લોકો મોટા ભાગે વસે છે ઓકે બાકી એક બે ટકા અન્ય પણ વસ્તી છે અને ગુજરાત રાજ્યની વસ્તીની વાત કરીએ ગુજરાત રાજ્યની વસ્તીની વાત કરીએ તો બે હજાર અગિયારની અંદર છેલ્લે વસ્તી ગણતરી થઈ હતી તો એના આંકડા મુજબ આ ગુજરાતની વસ્તીની વાત કરીએ તો એ સમયે ગુજરાતની વસ્તી હતી આપણી છ કરોડ છ કરોડ ત્રણ લાખ ત્યાંસી હજાર છસો ને અઠ્યાવીસ આપણી વસ્તી છે બે હજાર અગિયાર મુજબ હવે તો દસ વર્ષ થઈ ગયા બે હજાર એકવીસમાં આપણે હવે નવી વસ્તી ગણતરી એકવીસમાં કરવાની હોય બટાતર આ કોરોનાની મહામારીના કારણે બે હજાર એકવીસની વસ્તી ગણતરી સ્થગિત રાખવામાં આવેલી છે હજી શરૂ કરવામાં આવી નથી ઓકે હવે આજ જ બે હજાર અગિયારના વસ્તી ગણતરી મુજબ આપણો ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર કેટલો છે તો ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર પોઈન્ટ એકત્રીસ ટકા ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર છે હવે આ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી ક્યુ છે ઓકે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી ક્યુ છે તો ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ જેને અંગ્રેજીમાં કહેવામાં છે ફ્લેમિંગ ઓકે સુરખાબ છે આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી હોય પક્ષી છે અને કચ્છની અંદર આ સુરખાબ છે જોવા મળે છે કચ્છની અંદર આખું નગર અભયારણ્ય પણ આવેલું છે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે મોટાભાગના લોકોને એવું હોય કે આપણું મોર છે પણ યાદ રાખો મોર છે આપણું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર છે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે પણ રાજ્યનું પક્ષ આપણા ગુજરાત રાજ્યની પક્ષીની વાત કરીએ ગુજરાત રાજ્યનું ખાલી પક્ષીની વાત કરીએ તો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે સુરખાબ જેને ફ્લેમિંગો કહેવામાં આવે છે એવી જ રીતે આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી છે સિંહ છે જ્યારે ભારતનું છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે પરંતુ ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે એશિયાટિક લાયન લાયન ઓકે એશિયા સિંહ આપણા ગુજરાતની શાન છે આપણા ગુજરાતની શાન છે ઓકે ગીરના જંગલની અંદર જોવા મળે છે અને ટોટલ અત્યારે છસો જેટલા છસો જેટલા સિંહ આમાં આવેલા છેલ્લે વસ્તી ગણતરી થઈ એ મુજબ છસો જેટલા આપણા ગીરના જંગલમાં સિંહો વસે છે ઓકે હવે એવી જ રીતે ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે તો ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે આંબો છે ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે આંબો છે અને જ્યારે ફૂલની વાત કરવામાં આવે ગુજરાત રાજ્યના ફૂલની વાત કરવામાં આવે તો એ છે ગલગોટો ગલગોઠો હવે આપણે એ જ રીતે ભારતનું રાષ્ટ્રીય ફૂલની વાત કરીએ તો કમળ આવે કમળ આવે પરંતુ ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો આવે એવી જ રીતે રાજ્ય ઓકે આપણું ગુજરાત રાજ્ય છે એનું રાજ્ય નૃત્યની વાત કરવામાં આવે નૃત્યની તો એ છે ગરબો છે ઓકે ગરબો છે આપણું રાજ્ય ગુજરાત રાજ્યનું લોકનૃત્ય છે ગરબો છે અને આ ગરબે ગુજરાતીઓને ગરબે ઘૂમતા જોવા એક અનન્ય છે ઓકે અને આ ગરબા છે આજે સમગ્ર વિશ્વની અંદર પ્રચલિત થયા છે ઓકે હવે આપણા ગુજરાત રાજ્ય છે એનું રાજ્ય ગીત કયું છે તો એ છે જય જય ગરબી ગુજરાત ગુજરાતનું રાજ્ય ગીત છે જય જય ગરબી ગુજરાત ઓકે અને આ આપણા વીર નર્મદ દ્વારા એની રચના કરવામાં આવેલી વીર નર્મદ આપણા કવિ છે વીર નર્મદ ઓકે તો એમના દ્વારા આ જય જય ગરબી ગુજરાત છે એની રચના કરવામાં આવેલી છે હવે આપણા ગુજરાતનું રાજ્ય રમત કઈ છે ગુજરાતની રાજ્ય રમત કઈ છે તો ગુજરાતની રાજ્ય રમત છે ક્રિકેટ અને કબડ્ડી ક્રિકેટ અને કબડ્ડી છે આપણા ગુજરાત રાજ્યની રાજ્ય રમત છે ક્રિકેટ અને કબડ્ડી હવે ભારતનું પૂછે તો ક્રિકેટ અને હોકી આવે પરંતુ ગુજરાત રાજ્યની પૂછે તો ક્રિકેટ અને કબડ્ડી છે આપણા ગુજરાત રાજ્યની રાજ્ય રમત છે હવે ગુજરાતની અંદર યુનિવર્સિટીની કેટલી યુનિવર્સિટી આવેલી છે મિત્રો આ આંકડો થોડોક જૂનો છે બટ અત્યારે આઈ થિંક ત્યારબાદ આ બે હજાર સત્તરનો આંકડો છે ગુજરાતની અંદર કેટલી યુનિવર્સિટી આવેલી છે સત્તર સુડતાલીસ બટ મારા ખ્યાલથી ત્યાર પછી આપણે રાજકોટની અંદર આર કે યુનિવર્સિટી છે ઓકે મારવાડી યુનિવર્સિટી છે સુરેન્દ્રનગરની અંદર શિવશા યુનિવર્સિટી છે તો એવી ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ સ્થપાઈ ચૂકેલી છે એટલે કદાચ આંકડો પચાસ ઉપર પણ અત્યારે જતો રહ્યો હોય છે ને આપણા ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યું છે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યુ છે તો એ છે અમદાવાદની અંદર આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઓકે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આની રચના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને એકાણું ની અંદર આ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે અમદાવાદની અંદર બનાવવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો એકાણું ની અંદર ઓકે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે આપણા ગુજરાત રાજ્યની લંબાઈ લંબાઈની વાત કરીએ ગુજરાત રાજ્યની લંબાઈની વાત કરીએ ગુજરાતનું આ આવેલી છે આપણી ઉત્તર દિશા અને આ આવેલી છે આપણી દક્ષિણ દિશા ઓકે તો આપણા ગુજરાત રાજ્ય છે એની ઉત્ત ઉત્તરથી દક્ષિણની લંબાઈ પાંચસો નેવું કિલોમીટર છે આ ઉત્ત અહીંયાથી લઈને અહીંયા સુધી પાંચસો નેવું કિલોમીટર જેટલું આપણું ગુજરાત છે એટલી લાંબુ છે પાંચસો નેવું કિલોમીટર આપણું ગુજરાત લાંબુ છે અને હવે એવી જ રીતે પૂર્વથી પશ્ચિમની વાત કરીએ આ છે આપણી પૂર્વ દિશા અને આ છે પશ્ચિમ દિશા તો અહીંયાથી લઈને આટલું તો આ પાંચસો કિલોમીટર લાંબુ છે પાંચસો કિલોમીટર લાંબુ છે પણ અહીંયા અહીંયા સુધી છે અહીંયા ઓકે આ બોર્ડર અહીંયા ગણા છે તો પાંચસો કિલોમીટર જેટલું આપણું આ પૂર્વથી પશ્ચિમ કિનારો પૂર્વથી પશ્ચિમ લંબાઈ છે એની તો યાદ રાખજો ગુજરાતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ પાંચસો નેવું કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમ લંબાઈ પાંચસો કિલોમીટર ઓકે હવે સૌથી મહત્ત્વની વાત કરીએ આપણા ગુજરાતનો દરિયા કિનારો ગુજરાતનો દરિયા કિનારો આખા ભારતની અંદર સાત હજાર પાંચસો કિલોમીટરનો દરિયા કિનારો છે સાત હજાર પાંચસો કિલોમીટરનો દરિયા કિનારો છે અને આમાંથી ફક્ત ગુજરાતને જ ગુજરાતને જ સોળસો કિલોમીટરનો દરિયાકિનારો મળેલો છે ગુજરાતને ખાલી સોળસો કિલોમીટર તો ખાલી આમાંથી ગુજરાતને જ આ દરિયા કિનારો છે એ મળેલો છે ઓકે તો એટલા જ માટે આટલો બધો દરિયા કિનારો છે એટલા જ માટે ગુજરાત રાજ્ય છે અન્ય રાજ્યની તુલનામાં આગળ પડતું છે કેમ કે વેપાર ઉદ્યોગમાં પણ આગળ પડતું છે કેમકે આ જે દરિયાઈ વાટે આપણે અહીંથી વેપાર કરવામાં આવે છે અને આ ગુજરાતનો દરિયા કિનારો શા માટે લાંબો છે તો કે અહીંયા કચ્છનો અખાત અને ખંભાતનો અખાત અહીંયા આવેલો છે ને એટલા માટે ગુજરાતનો આ દરિયા કિનારો છે લંબાઈ જાય છે ઓકે તો આપણું જે અહીંથી જો જોઈએ ને તો કે અહીંથી કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પછી અહીંયા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ઓકે અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ ઓકે આ આટલા જિલ્લાઓ છે આપણા ગુજરાતની અંદર કિનારો ધરાવે છે કિનારો ધરાવે છે ઓકે અને આ બે ખાંચા એટલે કે અખાતના કારણે આપણો આ દરિયા કિનારો છે એની લંબાઈ સોળસો કિલોમીટર થઈ જાય છે ઓકે સોળસો કિલોમીટર થઈ જાય છે અને આપણે આ અત્યારે વાત કરી લીધી કે અહીંયા જે આપણો ગુજરાત રાજ્ય છે એની અંદર ટોટલ બે અખાત આવેલા છે અહીંયા કચ્છનો અખાત છે અને આ છે આપણો ખંભાતનો અખાત ઓકે હવે આપણે જિલ્લાઓ છે આપણે વાત કરી કે ગુજરાતમાં ટોટલ તેત્રીસ જિલ્લાઓ આવેલા છે તો આ જે તેત્રીસ જિલ્લાઓ છે એમાંથી ગુજરાતને ગુજરાતની અંદર વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે ગુજરાતની અંદર વિસ્તારમાં સૌથી મોટો ગુજરાતનો કયો જિલ્લો છે તો આપણે મેપ જોઈએ ને તો પણ ખ્યાલ આવી જાય કે આમાં સૌથી મોટો કયો જિલ્લો દેખાય તો આપણને આ કચ્છ જિલ્લો છે આપણો ગુજરાતની અંદર સૌથી મોટો જિલ્લો છે પિસ્તાલીસ હજાર સાતસો ને જેટલું એનું પાંચસો ને જેટલો ચોરસ કિલોમીટરનો એનો વિસ્તાર છે અને ગુજરાતની અંદર સૌથી મોટો વિસ્તારમાં જિલ્લો છે કચ્છ જિલ્લો છે અને ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતની અંદર સમગ્ર ભારતની અંદર સૌથી મોટો જિલ્લો છે આ કચ્છ ઓકે સૌથી મોટો જિલ્લો છે કચ્છ ઓકે હવે વસ્તીની અંદર ગુજરાતનો સૌથી મોટો વસ્તીમાં કયો જિલ્લો છે તો એ આપણો આ અમદાવાદ છે અમદાવાદ છે આપણો આ ગુજરાતની અંદર સૌથી મોટો વસ્તીમાં જિલ્લો છે અમદાવાદ ઓકે હવે છે વિસ્તારમાં સૌથી મોટા જોયા હવે નાના જોઈએ તો વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો ડાંગ છે વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો આપણો આ ડાંગ છે ડાંગ છે વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો છે અને વસ્તીમાં પણ ડાંગ છે એ નાનો છે વસ્તીમાં પણ આ ડાંગ છે સૌથી નાનો જિલ્લો છે ઓકે હવે ગુજરાત રાજ્યની વસ્તી ગીચતાની વાત કરીએ ગુજરાતની વસ્તી ગીચતાની વાત કરીએ તો ત્રણસો આઠ એક ચોરસ કિલોમીટરે એ આઠ લોકો અહીંયા વસે છે ઓકે એક ચોરસ કિલોમીટરની અંદર એક ચોરસ કિલોમીટરનો માલિક આ એક ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે તો એની અંદર ટોટલ ત્રણસો આઠ લોકો છે એ વસતા હોય છે આ એક એવરેજ હોય છે ઓકે આ રીતે આપણે એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટરનો આપણો વિસ્તાર છે અને છ કરોડની વસ્તી છે તો આપણે એને ડિવાઈડ કરીએ તો એક ચોરસ કિલોમીટરે ત્રણસો આઠ લોકો વસે છે એને આપણી વસ્તી ગીચતા કહેવામાં આવે છે અને ભારતની જો વાત કરીએ ને તો ભારતની ત્રણસો ને બ્યાસી જેટલી વસ્તીગીજતા છે ભારતની વસ્તીગીતતા ત્રણસો બ્યાસી છે અને જ્યારે ગુજરાતની વસ્તીગીતતા ત્રણસો ને આઠ છે એક ચોરસ કિલોમીટરે ઓકે હવે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તુ વસ્તીગીજતા કયા જિલ્લા મળે છે ગુજરાતમાં સૌથી વધારે વસ્તી વસ્તીગીતતા કયા જિલ્લામાં છે તો એ છે આપણા સુરતની અંદર અહીંયા આવેલું છે આપણું સુરત તો આ સુરતની અંદર સૌથી વધારે વસ્તી વસ્તીગીતતા ધરાવતો જિલ્લો છે અને સૌથી ઓછી વસ્તી વસ્તીગીતતા ધરાવતો કયો જિલ્લો તો એ આપણો કચ્છ છે કચ્છ છે સૌથી ઓછી વસ્તી વસ્તીગીતતા ધરાવતો જિલ્લો છે જેટલા એક ચોરસ કિલોમીટર છ્યાસી લોકો જ વસે છે કેમ કે એનો વિસ્તાર મોટો છો એટલા માટે એની વસ્તી વસ્તીગીતતાનો આંકડો ઓછો છે ઓકે હવે વસ્તી વૃદ્ધિનો દર ઓકે વસ્તી વૃદ્ધિનો દર એટલે કે બે હજાર એકથી અગિયારની વાત કરીએ છેલ્લા દસ વર્ષની અંદર કેટલી વસ્તીમાં વૃદ્ધિ થાય તો ઓગણીસ પોઈન્ટ સત્તર ટકા ઓગણીસ પોઈન્ટ સત્તર ટકા જેટલો આપણો આ વસ્તી વૃદ્ધિનો દર છે છેલ્લા દસ વર્ષની અંદર આટલી વસ્તી વધે છે ઓકે હવે જાતિ પ્રમાણ જાતિ પ્રમાણ હવે એક હજાર પુરુષો હોય એક હજાર પુરુષો હોય એમાં ગુજરાતની અંદર નવસો ને અઢાર મહિલાઓ છે નવસો મહિલાઓ છે એને જાતિ પ્રમાણ કહેવાય આપણે જે કહીએ છીએ એક હજાર પુરુષોએ નવસો ને અઢાર જેટલું આપણું જાતિ પ્રમાણ છે ગુજરાત રાજ્યનું ઓકે હવે આ પ્રમાણ આપણે વાત કરી નવસો અઢારની પણ એની અંદર એક એવું રાજ્ય છે કે જ્યાં આ પ્રમાણમાં થોડીક વિસંગતતા જોવા મળે છે તો આપણે જોઈએ તો કે સૌથી વધુ જાતિ પ્રમાણ ક્યાં જોવા મળે તો કે ડાંગની અંદર આપણે એમ કીધું કે ગુજરાતની અંદર જાતિ પ્રમાણ નવસો ને અઢાર છે એક હજાર પુરુષો હોય એમાં અહીંયા ને અઢાર જ મહિલાઓ છે એટલે કે બ્યાસી મહિલાઓ એક હજારે તૂટે છે ઓકે પરંતુ ડાંગ એવું છે ડાંગ કે જ્યાં એક હજાર પુરુષો હોય ત્યાં સામે એક હજાર સાત કે ડાંગની અંદર આ ડાંગ છે પુરુષો એક હજાર સાત મહિલાઓ છે અને આ ડાંગ છે આપણા ગુજરાતની અંદર સૌથી વધારે આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અહીંયા નેવું ટકા કરતા વધારે લોકો અહીંયા આદિવાસીની વસ્તી છે ઓકે સૌથી ઓછું જાતિ પ્રમાણ ક્યાં છે સૌથી ઓછું જાતિ પ્રમાણ તો એ આપણા સુરતની અંદર સાતસો ને અઠ્યાસી સુરતની અંદર સાતસો ને અઠ્યાસી જેટલું જાતિ પ્રમાણ છે એટલે કે એક હજાર મહિલા એક હજાર પુરુષ હોય ત્યારે સુરતની અંદર સાતસો ને અઠ્યાસી જ મહિલાઓ જોવા મળે સુરત જિલ્લાની અંદર ઓકે અને આપણે આગળ વાત કરી દીધી કે સૌથી વધારે આદિવાસીની વસ્તી ક્યાં જિલ્લામાં ડાંગની અંદર છે ડાંગની અંદર સૌથી વધારે આદિવાસીની વસ્તી છે અને કેટલી તો કે નેવું ટકા કરતા પણ વધારે ઓકે હવે સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો સૌથી વધારે સાક્ષરતા આપણા અમદાવાદ અને સુરત જિલ્લો છે એ ધરાવે છે છ્યાસી પોઈન્ટ પાસઠ છ્યાસી પોઈન્ટ પાસઠ ટકા જેટલું અહીંયા અમદાવાદ અને સુરતની અંદર સાક્ષરતા દર છે અને આપણા દાહોદની વાત કરીએ તો દાહોદમાં સૌથી ઓછું સાક્ષરતા દર છે સાઈઠ પોઈન્ટ સાહીઠ ટકા જેટલો ઓછો સાક્ષરતા ગુજરાતની વાત કરીએ સૌથી વધારે અમદાવાદ અને સુરત અને સૌથી ઓછો આપણા દાહોદની અંદર ઓકે દાહોદની અંદર અને આ દાહોદ અહીંયા આવેલું છે દાહોદ અહીંયા આવેલું છે આપણા નકશાની અંદર ઓકે હવે આપણે આગળ વાત કરીએ કે નદીઓની થોડી ઘણી વાત કરી લઈએ નદીઓની આપણી નદીઓ છે આપણા કાકા સાહેબ કાલેલકર તો નદીને લોકમાતા કહે છે કાકા સાહેબ કાલેલકર છે નદીને તો લોકમાતા તરીકે બિરદાવી છે ઓકે અને આપણા આખા ભારત દેશની અંદર હિન્દુ ધર્મની અંદર નદીઓનું ખૂબ જ મહત્ત્વનું રહેલું છે જેમ કે આપણી ગંગા નદી છે ગોદાવરી છે સરસ્વતી છે બ્રહ્મપુત્રા છે આ બધી આપણે એને પવિત્ર નદીઓ માનીએ છીએ ઓકે અને આપણા ગુજરાતની અંદર આપણા ભારતની અંદર નદીઓ છે એક પવિત્ર નદીઓ છે તો આપણા ગુજરાતની અંદર વાત કરીએ નદીઓની તો આપણા ગુજરાત છે ને મોટા ભાગે ત્રણ હિસ્સામાં વહેંચવામાં આવે છે એક છે કચ્છનો પ્રદેશ એક છે આપણો સૌરાષ્ટ્રનો પ્રદેશ અને બાકીનો છે આપણો આ તળ ગુજરાતનો પ્રદેશ આ એકદમ ત્રણ ભાગમાં ગુજરાતને વહેંચવાનું હોય છે ઓકે અને આ ગુજરાતની અંદર ટોટલ એકસો ને જેટલી નદીઓ આવેલી છે ઓકે આ કચ્છ સૌરાષ્ટ્ર અને આ તળ ગુજરાત તો આમાં ટોટલ એકસો ને જેટલી નદીઓ આપણા સમગ્ર ગુજરાતની વાત કરું છું કે સમગ્ર ગુજરાતમાં એકસો ને જેટલી નદીઓ આવેલી છે શું આવેલી છે નદી એકસો પંચ્યાસી આપણા સમગ્ર ગુજરાતમાં નદી આવેલી છે અને એમાં સૌથી વધારે નદી સત્તાણું જેટલી નદીઓ આ કચ્છની અંદર આવે છે નાની મોટી ટોટલ સત્તાણું નદીઓ કચ્છની અંદર આવેલી છે પરંતુ આ કચ્છની અંદર આવેલી બધી નદીઓ છે મોસમી પ્રકારની છે મતલબ એ જ્યારે વરસાદ આવે છે ત્યારે એ નદીઓ છે એ છલકાય છે અને એમાં પાણી ભરાય છે ત્યારબાદ ચોમાસું જાય ત્યારબાદ આ બધી નદીઓ છે સુકી ભટ્ટ થઈ જાય છે ઓકે અને કનકાવતી છે રુકમાવતી છે ખારી છે ઓકે આ બધી આની કચ્છની અંદર આવેલી નદીઓ છે ત્યારબાદ સેકન્ડ નંબરે છે આપણું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં ટોટલ એકોતેર જેટલી નદીઓ આવેલી છે સૌરાષ્ટ્રમાં ટોટલ એકોતેર જેટલી નદીઓ આવેલી છે આજી છે શેત્રુંજ્ય છે મચ્છુ છે ઓકે ભાદર છે ભોગાવો છે બ્રાહ્મણી છે ઓકે આ બધી આપણે ગુજરાતની સૌરાષ્ટ્રની અંદર આવેલી બધી નદીઓ છે ઓજદ છે સૌરાષ્ટ્રની અંદર બધી આવેલી નદીઓ છે ઓકે અને ત્યારબાદ છે સત્તર જેટલી નદીઓ આપણા તળ ગુજરાતમાં આવેલી છે અહીંયા ઉત્તરથી લઈને દક્ષિણ સુધીમાં ટોટલ આપણા તળ ગુજરાત જેને કહેવામાં આવે છે એમાં સત્તર જેટલી નદીઓ આવેલી છે અને એમાં સાબરમતી છે મહી છે મેસવ છે માજમ છે હિંમતનગર હિંમત છે ઓકે વાત્રક છે સાબરમતી નર્મદા આ બધી નદીનો એમાં સમાવેશ થાય છે તો યાદ રાખજો સૌરાષ્ટ્રમાં સત્તાણું નદી અને સોરી કચ્છની અંદર સત્તાણું નદી સૌરાષ્ટ્રમાં એકોતેર અને આપણા તળ ગુજરાતમાં સત્તાણું નદીઓ છે તો આ પ્રમાણે સૌથી વધારે નદીઓ કયો જિલ્લો ધરાવે છે તો કચ્છની અંદર સૌથી વધારે નદીઓ આવેલી છે યાદ રાખજો કચ્છની અંદર સૌથી વધારે સત્તાણું જેટલી નદી છે આવેલી છે સૌરાષ્ટ્રની અંદર ઓકે હવે સૌથી વધારે ભેજવાળા જંગલો ક્યાં આવેલા છે સૌથી વધારે ભેજવાળા જંગલો ક્યાં આવેલા છે તો એ છે ડાંગ અને સુરત ઓકે હવે આપણું જે વલસાડ નવસારી ડાંગ આ બધો વિસ્તાર છે ને એને સહ્યાદ્રીનો વિસ્તાર કહેવામાં આવે છે આપણો પશ્ચિમ ઘાટ જે કહે છે એનો વિસ્તાર છે અને અહીંયા કણે વરસાદ આટલા વિસ્તારમાં વધારે થાય છે ઓકે એટલા માટે વલસાડનું ધરમપુર અને કપરડા છે અને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે વલસાડની અંદર ધરમપુર અને કપરડા છે એને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે તો અહીંયા કણે આપણા સૌથી અને જ્યાં વધારે વરસાદ હોય ત્યાં જે જંગલો છે એ પણ વધારે ભેજવાળા જંગલો હોવાના છે સ્વાભાવિક છે એટલા માટે આપણે અહીંયા ડાંગ અને સુરતની અંદર સૌથી વધારે ભેજવાળા જંગલો આપણને જોવા મળે છે ઓકે અને સૌથી ઓછો વરસાદ આપણા કચ્છની અંદર થાય છે કચ્છની અંદર સૌથી ઓછો વરસાદ થાય કેમ કે અહીંયા પચીસ સેમી કરતાં પણ ઓછો વરસાદ થાય છે એટલા માટે અહીંયા આજે આપણો રણવાળો પ્રદેશ છે એટલા માટે ઓકે અને એટલા જ માટે આ કચ્છ છે ને નપાણિયા પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે અહીંયા વરસાદ ઓછો પડે છે હવે થોડીક આપણે બંદરની વાત કરી લઈએ બંદરની ઓકે આ બંદર એટલે વાંદરા નહીં બંદર એટલે પોટ આપણા જે દરિયા કિનારે જહાજ લંગરવા માટેના જે આ પોટ હોય છે એને આપણા બંદર કહીએ છીએ વાંદરા નહીં પાછું ઓકે તો આપણા ગુજરાત છે ને એમાં ટોટલ બેતાલીસ બંદરો આવેલા છે ટોટલ બેતાલીસ બંદરો આવેલા છે અને એક મહાબંદર આવેલું છે મહાબંદર આવેલું છે હવે આ નાના મોટા જે બેતાલીસ બંદરો છે એનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંભાળે છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને એક આપણું મહાબંદર છે એનું નામ છે કંડલા કંડલા આપણા કચ્છમાં આવેલું છે અને એનું અત્યારે નવું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય બંદર ઓકે કંડલા બંદર આ કંડલા છે મહાબંદર છે તો એનો વહીવટ છે પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંભાળે છે આવા મહાબંદર આખા ભારતમાં તેર જ આવેલા છે આ તેરેતેર બંદર છે એનો વહીવટ પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંભાળે છે અને આ બધા મધ્યમ કક્ષાના બંદરો છે જેમ કે માંડવી બંદર છે પોરબંદર બંદર છે ઓકે માંડવી ઓખા આ બધા મધ્યમ કક્ષાના બંદર કહેવાય તો એનો સ વહીવટ છે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે એ સંભાળે છે હવે ગુજરાતની અંદર ટોટલ બે જેટલા પ્રાઇવેટ એટલે કે ખાનગી બંદરો આવેલા છે ખાનગી માલિકીના બંદરો આવેલા ગુજરાતમાં બે ખાનગી માલિકીના બંદર છે એ આવેલા છે એમાં સૌ પ્રથમ ખાનગી બંદર જે હતું એ પીપાવાવ હતું પીપાવાવ હવે આ પીપાવાવ બંદર છે આપણા અમરેલી જિલ્લાની અંદર આવેલું છે ઓકે અમરેલી જિલ્લાની અંદર આ પીપાવાવ બંદર છે આવેલું છે ઓકે અમરેલી જિલ્લાની અંદર પીપાવાવ છે અમરેલી જિલ્લાની અંદર અને પોર્ટ વિક્ટરના નામ ઓકે સંત સંત પીપાના નામ ઉપરથી સંત પીપાના નામ ઉપરથી આ બંદરનું નામ પીપાવાવ રાખવામાં આવેલું છે ઓકે અને પહેલાં આ બંદરને પોર્ટ વિક્ટર તરીકે પણ ઓળખવામાં આવતું પરંતુ અતિ હાલમાં આ બંદર છે ને સંત પીપાના નામ ઉપરથી પીપા ભગતના નામ ઉપરથી આને પીપાવાવ બંદર રાખવામાં આવ્યું છે અને ગુજરાતનું સૌ ખાનગી બંદર છે અને આ આપણા અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લાની અંદર યાદ રાખજો ઝોલાપુરી નદી કેવી ઝોલાપુરી નદીના કિનારે આવેલું છે ઝોલાપુરી નદીના કિનારે આ પીપાઓ છે આવેલું છે અમરેલી જિલ્લાની અંદર ઓકે અને આ ખાનગી બંદર છે એનો વહીવટ સંભાળે છે રિલાયન્સ કંપની આનો બ વહીવટ સંભાળે છે અને આવું જ બીજું ખાનગી બંદર છે મહત્વનું છે એ છે આપણું મુંદ્રા ક્યુ છે મુંદ્રા અહીંયા આવેલું છે મુંદ્રા અને કચ્છની અંદર આવ્યું છે મુન્દ્રા અને એ પણ પ્રાઇવેટ બંદર છે અને એનો વહીવટ સંભાળે છે અદાણી સેજ ઓકે અદાણી કંપની છે આ મુન્દ્રા બંદરનો વહીવટ સંભાળે છે અને અહીંયા પનામિક્સ પ્રકારના જહાજો છે અહીંયા લાંગરવામાં આવે છે ખાલી પનામેક્ષ પ્રકારના જહાજો અહીંયા લાંગરવામાં આવે છે ઓકે તો આ બે પ્રાઇવેટ બંદરની પણ આપણે વાત કરી લીધી ઓકે હવે વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર કયું છે હવે આપણે આ બધા બંદરે જહાજ લાંગરવામાં આવે ઓકે તો અમુક સમય થાય એટલે આ જહાજો હોય છે એ એની જે કન્ડિશન હોય છે ખરાબ થઈ જાય છે મતલબ કે ઉપયોગ કરવા લાયક હોતા નથી એટલા કેમકે એને પછી ઘણા અમુક સમય થાય એટલે એનું જે લાકડું હોય છે એ ઓલું થઈ જાય એટલે ત્યારબાદ એ ઉપયોગ કરવા લાયક હોતું નથી એટલા માટે જે જહાજો છે એને ભાંગી નાખવામાં આવે છે એમાંથી જે અલગ અલગ વસ્તુઓ વહેંચીને એને વેચી દેવામાં આવે છે તો એવું જ આ એને જહાજે ભાંગવાનું એટલે કે એને સિપ બ્રેકિંગ કહેવામાં આવે છે શીપ બ્રેકિંગ કહેવામાં આવે છે તો વિશ્વનું સૌથી મોટું વર્લ્ડ લાર્જેસ્ટ સિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર આપણે અહીંયા અલંગની અંદર આવેલું છે આપણું આ ભાવનગર છે અહીંયા અહીંયા આવેલું છે અલંગ તો અલંગની અંદર વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર આવેલું છે અલંગ ભાવનગર જિલ્લામાં આવેલું છે અને અહીંયા આપણું ભારતનું જે ભારતનું જે એક જહાજ હતું કે ફાઇટર ફાઇટર જહાજ હતું આઈએનએસ વિરાટ આઈ એનએસ વિરાટ એને હમણાં અહીંયા ઘણી આપણા અલંગ બંદરે એને ભાંગવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટમાં થોડોક ભણવાનો કેસ પણ ગયો હતો પહેલાં મ્યુઝિયમ બનાવવાનો વિચાર હતો પરંતુ પછી ત્યારબાદ ફાઇનલ એને ભાંગી નાખવામાં આવ્યું હતું ઓકે અને આજે આઈએનએસ વિરાટ છે એનું પાંત્રીસ લાખ પાંત્રીસ છત્રીસ લાખ સોરી છત્રીસ કરોડમાં આઈએનએસ વિરાટની રાજી થઈ હતી અને એને પ્રાઇવેટ કંપનીએ લીધું હતું અહીંયા અલંગમાં પછી એને ભાંગી નાખવામાં આવ્યું ઓકે અને આપણું ગુજરાતની અંદર સૌથી જૂનું હયાત નગર કયું છે સૌથી જૂનું હોય અને હાલમાં હયાત હોય ને એવું નગર કયું છે ગુજરાતનું તો એ વડનગર છે ઓકે નાગરો નાગર બ્રાહ્મણોની ભૂમિ કહેવામાં આવે છે વડનગર છે તો આ વડનગર છે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન વડનગરની અંદર છે અને આ એ જ વડનગર છે કે જે સૌથી જૂનું નગર છે અને હાલમાં પણ હયાત છે તેને પ્રાચીન સમયમાં ચમત્કારપુર તરીકે ઓળખવામાં આવતું ચમત્કારપુર તરીકે ઓળખવામાં આવતું આનંદપુર કહેવામાં આવતું આનંદપુર આનંદનગર પણ કહેવામાં આવતું આનંદ આનંદનગર પણ કહેવામાં આવતું હતું તો આ એ જ વડ વડનગર છે અને આ વડનગર આપણે ક્યાં આવેલું છે તો કે આ વડનગર છે એ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર આ વડનગર આવેલું છે અને અહીંયા હાટક એટલે કે સોનાનું બનેલું શિવલિંગ શિવલિંગ ઓકે તો હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા આપણા વડનગરની અંદર આવેલું છે હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા અહીંયા આવેલું છે હાટકેશ્વર મહાદેવનું મંદિર ક્યાંનું છે વડનગરની અંદર હવે શ્વેતક્રાંતિની ભૂમિ તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે તો આણંદ છે એને ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે આણંદ જિલ્લો છે એને કેમ કે અહીંયા અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી અમૂલ ડેરીની આ અમૂલ ડેરી છે એની સ્થાપના ત્રિભુવનદાસ પટેલ દ્વારા આ અમૂલ ડેરી છે એની સ્થાપના કરવામાં આવી હતી અને યુનિસેફનો પણ આમાં ફાળો રહેલો છે અને સૌથી વધારે આપણા કેરળના વતનીવા ડૉક્ટર વર્ગીજ કુરિયન છે એમનું મહામૂલ્ય આમાં યોગદાન રહેલું છે એટલા જ માટે એમની જન્મ જન્મજયંતિ છે છવ્વીસ નવેમ્બર એને આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે નેશનલ મિલ્ક ડે તરીકે પણ આપણે ઉજવીએ છીએ વર્ગીજ કુરિયનની જન્મજયંતિ ઓકે અને ગુજરાતની અંદર સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ગુજરાતમાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો એ છે બનાસકાંઠા બનાસકાંઠા છે ત્યાં સૌથી વધારે તાલુકા આવેલા છે બનાસકાંઠા ઓકે આ આની અંદર કેટલા તો કે ચૌદ જેટલા તાલુકા બનાસકાંઠામાં આવેલા છે સૌથી વધારે તાલુકા ધરાવતો આ જિલ્લો છે બનાસકાંઠાનું વડુ મથક છે પાલનપુર ઓકે પાલનપુર પાલનપુર છે બનાસકાંઠાનું વડુ મથક છે ફૂલોની નગરી કહેવામાં આવે છે નવાબોની નગરી કહેવામાં છે અતર નગરી કહેવામાં આવે છે ત્યારબાદ છે ઓછા તાલુકા સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા ક્યાં તો બે તાલુકા જિલ્લા છે એક પોરબંદર અને ડાંગ આ પોરબંદર છે અહીંયા ત્રણ તાલુકા જ આવેલા છે પોરબંદર પોતે ઓકે પછી કુતિયાણા અને રાણાવાવ ત્રણ તાલુકા આવેલા છે આ બે જિલ્લામાં ત્રણ ત્રણ તાલુકા જ આવેલા છે અહીંયા ડાંગમાં પણ એવું છે ઓકે ડાંગની અંદર આહવા છે સુબીર છે એવા ત્રણ તાલુકા અહીંયા આવેલા છે પો ડાંગની અંદર ઓકે હવે છે સૌપ્રથમ પ્રથમ આપણું આ ગુજરાત છે એમાં સૌપ્રથમ સૂર્ય ઉદય ક્યાં થાય તો આપણા ગુજરાતની આ સૌપ્રથમ આ બોર્ડર અહીંયા છે અહીંયા દાહોદની અંદર અને અહીંયા કણે આપણા સરક્રિકની અંદર સરક્રિકની અંદર હવે જોઈએ સૌપ્રથમ સૂર્ય ઉદય છે એ આપણા અહીંયા દાહોદની અંદર થાય છે સૂર્ય ઉગે સૌપ્રથમ ગુજરાતની અંદર સૂર્ય ક્યાં ઉગે તો કે દાહોદની અંદર ઉગે અને સૌથી છેલ્લે અસ્ત ક્યાં થાય તો અહીંયા સરક્રિકની અંદર કચ્છની અંદર આવે છે સરક્રિક ભારત પાકિસ્તાનની વચ્ચે કાયમ વિવાદિત શહેર વિવાદિત ભૂમિ છે તો આ સરક્રિકની અંદર સૂર્ય સૌથી છેલ્લે અસ્ત પામે છે ઓકે તો મિત્રો આ વાત થઈ આપણા ગરવી ગુજરાત એવા ગુજરાતની ઓકે ગુજરાતની તો મિત્રો આવું છે આપણું આ ગુજરાત તો આપણે સામાન્ય એવો નાનકડો એવો આપણા ગુજરાત રાજ્યનો આપણે પરિચય મેળવ્યો ગુજરાત રાજ્યનો આપણે સામાન્ય એવો ગુજરાત રાજ્યનો આપણે આ પરિચય મેળવ્યો અને એનું ટાઈગલાઇન હતું કે હું છું ગુજરાત આપણા ગુજરાતની અંદર આવું આવું આવેલું છે ઓકે તો મિત્રો આપણો આ વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો જોડે કે જે લોકોને ખાસ જાણવું છે આ ગુજરાત શું છે એને વધુમાં વધુ આ વિડિયો છે એને શેર કરો ઓકે અને હજી સુધી આપણો આ વિડીયો છે એને લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરી દેજો ઓકે કોઈ ડાઉટ હોય તો જરૂર કોમેન્ટમાં બતાવજો એન શરૂઆતમાં હું કહેતા ભૂલી ગયો કે તમામ આપણા ગુજરાતી ભાઈ બહેનો છે એને આપણા ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ જય જય ગરવી ગુજરાત